ધૂનનું બળ વધારે સર્વને શાંતિ ને સુખ મળે. જેમ ધૂન કેમ કરું કે સ્વામી કીધું 2000 ઘોડા નો વાસ થતો હોય હોરો કોઈ પડી ન શકે કોઈ ભૂકાવ દે. એમ હાલતા ચાલતા ખાતા પીતા આપણે અખંડ સ્વામીનું સંબોધન કર્યા કરશું તો માયા છેતા નહીં જાય. ભક્તિ કરતા છૂટે મારો પ્રાણ યોગી એવો સ્વામી કીધું સ્વામી નામનો મંત્ર બહુ બોલ્યો મારે સ્વામી બહુ ધૂન કરાવતા જુનાતીતમ સ્વામી જુનાગઢમાં એવું કોઈનું સુખ દુઃખ આવે કરજો ધૂન આટલી માળા ફેરવજો આટલા વચનામના પાઠ કરજો અભિષેક કરાવજો એમ સ્વામી કહે એ કરે એટલે શાંતિ થઈ જાય. એમ ઘરેર આપણે જોયું છે કે એ કરવાથી જીવને શાંતિ બહુ થાય. આપણે તો માયાનો આશરો. તારું મુખડું મનોહર જોયા કરું રાત દાડો ભજન તારું આપણે તું મારી ચક્કર માં હું તારી ફકર માં ભગવાન પોતાના ભક્ત ની રક્ષા કરવા બેઠા. પાંપ નાક ની રક્ષા કરે, હાથ કંઠ ની રક્ષા કરે, માવતર છોકરે રક્ષા કરે, રાજા બધા રક્ષા કરે, તેમ ભગવાન રક્ષા બેઠા. મારી આશા નિરાશા કરશો નહીં. ભગવાન ભૂખ્યા ઉઠાડે, ભૂખ્યા ખવાય, ગમે તે ખાવા આપે. કદાચ પ્રથમ રાજા આપ્યું આપણને કદાચ નરકમાં પડી ચૂક્યા હતા, એ પણ સાંભળ્યું. ત્યાં આપણે આપ્યું છે આ દેહ તો પતાવાનું ઠેકાણ છે, ત્યાં ભગવાન ભજી લેવા. બસ આ પતાવો જેમ ફેંકી દઈ છે, જમીન જ નાખી દે પતાવો, ત્યાં બે પતાવું છે જમીન નાખી દે થઈ, ત્યાં ભગવાન ભજા એ ભજા લીધું તો આ દેહ ને બધા કયો જાય. તે આ બોલો કે 25 વર્ષે બોલો પણ ભક્તિ કર્યા છો કહો પ્રભુની ભક્તિ કરીએ ભગવાન એમ ધ્યાન આશો તેમ બધા. મારા પાપ ને તાપ તે પાપ ને તાપ તે પાડી દીધા.
योगी एव मागो रे आपो अक्षर આપણે બધા એ ભોગ હાલની વાતો છે. સાક્ષાત અક્ષર પુરુષોત્તમ શાસ્ત્રી મહારાજ સ્વામીના સંકલ્પે આ તો બહુ સર્વોપરી કામ છે. અને તને મને ધન સુખી થાય ને મહારાજ એમની રક્ષા કરે અને ધર્મ નિયમ માં આપણું જે હિન્દુ સંસ્કૃતિ છે એ પણ વર્તે એ આજના દિનના શુભ આશીર્વાદ છે.